નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું હું સુદેશી દેશી ગુમરાહનો સોરો આજના વિષયના અંદર હું તમને એક વનસ્પતિ વિશે પરિચિત કરવાનો છું ખાસ કરીને તમે જે મારા વિડીયો નજારો જોઈ શકો છો આ વનસ્પતિ આ વનસ્પતિનું નામ છે બારમાસી વનસ્પતિ જેને આપણે સદા સુવાગન વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ શું તમે જાણો છો કે આયુર્વેદ દ્રષ્ટિ આ વનસ્પતિનો ઉપયોગ શું થાય છે ખાસ કરીને આ વનસ્પતિના ઉપયોગથી વૈજ્ઞાનિકો ડોક્ટરો અને વિજ્ઞાન પણ હેરાન છે એટલું યાદ રાખજો કારણ કે આપણા પાસે એક વસ્તુની નહીં હોય કયું કે કારણ કે આપણી ભારતીય ભૂમિ ભૂમિ પર ઘણી બધી જડીબૂટીઓ છે પણ એ વનસ્પતિ વિશે આપણે માહિતી હોતી નથી અને એ માહિતીના અભાવને કારણે આપણે નાની મોટી બીમારીઓથી પીડાતા હોય છે ઈમાન એક બીમારી એવી છે કે ડાયાબિટીસ છે એટલે કહેવાનું મતલબ કે જે શરીરના અંદર સુગર લેવલનું પ્રમાણ વધી જાય એના કારણે ટાઈપ વન ટાઈપ ટુની ડાયાબિટીસ થતી હોય અને તમારે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તમને જો પેશાબની લગતી બીમારીઓ રહેતી હોય કો તો તમારા માથાના છે એકદમ ખરતા હોય અને કાળા ના રહેતા અને એકદમ સફેદ થઈ જતા હોય અને જો તમે તમારા ચહેરાને એકદમ નિખારવા માગતા હોય અને એટલે કે બહુ રૂપાળા થવા માગતા હોય તમને જો કેન્સર લાગવું પડે એટલે કે કેન્સર કોષો તમારા શરીરના અંદર હોય તમને ભય રહેતો હોય એટલે કહેવાનો મતલબ કે તમને કેન્સર રોગ જેવી ભયનકર બીમારી હોય અને શરૂઆતી સ્ટેજ હોય કો તો તમે તમારા શરીરના અંદર રોગપ્રતિકારક શક્તિ વધારવા માગતા હોય એટલે કે એનર્જી વધારવા માગતા હોય તો આ જડીબુટી છે ને છે એટલું યાદ રાખજો કારણ કે આ વનસ્પતિ છે ને એ બીમારીઓને શું મંતર કરવા માટે થઈને છે ખાસ કરીને એવોને બારમાસી શા માટે કહેવામાં આવે છે કારણ કે એના ફૂલ છે ને બારે માસ આવતા હોય એટલે એને બારમાસી કહેવામાં અને સદા સુહાગણ એનું નોમ પણ પાડવામાં આવી છે તમને એવું લાગતું છે કે ભયલું તો જૂઠા જુઠ્ઠા ન માલો પણ સાચું ન દિલ દિલથી અને પ્રેમથી અને લવથી તમારે શું કરવાનું છે ખબર છે જ્યારે તમે આ જડીબૂટી વનસ્પતિનો ઉપયોગ કરો ને ત્યારે તમારે શું કરવાનું છે તમે મારા વિડીયો નજારો જોઈ શકો છો એના આવો કૂણો કૂણો પત્ત છે કેટલા લઈ રહ્યા પોટ લઈ રહેવાના છે તમારે છે આ પોત પત્તર આવી રીતે તમારા વહેલી સવારે ઉઠીને તમારે આવો કૂણો ખૂણો પોત પત્તા લઈ રહેવાના છે અને આ પત્તા છે તમારે ધોઈને ચબાઈ ચબાઈને ખાઈ લેવાના છે તમને આમ થોડું ઘણા કડવા લાગશે પણ તમારા શરીરના અંદર જેટલી કડવા જશે ને એટલું ઝેર જશે ને ઝેરને પણ બહાર ફેંકી દેશે એટલે કે બહાર નીકાળી દેશે કારણ કે ઝેરને ઉતારવા માટે આરામ છે એટલું યાદ કારણ કે કડવું જેટલું જાય ને એટલું તમારા શરીર માટે આરામ પાડે કારણ કે તમારા શરીરના જેટલી કડવા જાય છે ને એટલી રોગ પ્રતિકારક શક્તિ વધશે તમારા શરીરના અંદર એનર્જી આવશે શરીરના જે બીજા રોગો છે એ પણ શું મંત્ર થશે તમારું પેટ એકદમ સાફ થશે પ્લસ મેં તમને પહેલાં શરૂઆતી જે બીમારીઓ કીધી એ બીમારીઓનો આ વનસ્પતિ ઇલાજ કરશે એટલું યાદ રાખજો કારણ કે મેં તમને જે બીમારીઓ કીધી ને એ બીમારીઓ દૂર કરવા માટે થઈને આરામ બાળશે અને એના માટે થઈને આ જડીબુટી વનસ્પતિ છે ને એકલી કાફી છે એટલું યાદ રાખજો ફક્ત તમારા પોત પત્તર વહેલી સવારે ઉઠીને ચબાઈ ચબાઈને ખાવાના એ એક મહિનો ઉધી કરવાનો તમે મને યાદ કરશો તમને એવું અહેસાસ થશે થશે કે મારા શરીરના અંદર કોઈ પ્રકારનો રોગ નથી અને તમારા શરીરના અંદર એકદમ શુગર લેવલનું પ્રમાણ ઓછું થઈ જશે અને તમારા શરીરના અંદર એનર્જી આવશે એટલું યાદ પાવર શક્તિ આવશે હા મિત્રો એક વાત કરવા માગું છું તમારા સાથે દિલથી મિત્રો જો તમને મારી સલાહ ગમી હોય એટલે કે આ જડીબૂટ્ટી વનસ્પતિ વિશે માહિતી તમને ગમી હોય તો તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે જે તે અંદર ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કમેન્ટ કરજો હા મિત્રો જો તમારે હેલ્થી લગતી કોઈ બીમારીનો નો લગતો હોય તો વિડીયો બનાવતો જઈએ એ મને જરૂર કમેન્ટ અંદર કહેજો હું લગતો જરૂર વિડીયો બનાવીશ હા મિત્રો આ વિડીયો છે બીજા મિત્રોને જરૂર શેર કરજો કારણ કે વિડીયો ખૂબ જ ઉપયોગી છે કારણ કે બીજા મિત્રોને આ જાણકારી મળી રહે મિત્રો જો તમે આ વનસ્પતિ વિશે વધારે પડતું જાણતા હોય તો જરૂર મને કોમેન્ટના અંદર કહેજો હું ફરીથી ઓનો લખતો વિડીયો બનાવી જરૂર હા મિત્રો હું તમને જે માહિતી આપું છું એ પણ અધૂરી પણ હોઈ શકે આ તમારા એરિયાની અંદર આ વનસ્પતિને અલગ નોમથી પણ ઓળખતા હોય મિત્રો તમે મારો આ વિડીયો ખૂબ ખૂબ આભાર